એવી જ રીતે માણસો જોજો તમે અમુક છે ને વેલા વેલા ગરડા થઈ જાય પંચાવન કે સાઠ વર્ષે તો એ થાકી જાય બોલો શું આવે ભાઈ પંચાવન સાહીઠ નો શેનો તું થાકી ગયો આ પંચાવન સાહીઠ વર્ષે જે થાકી જાય છે ને મિત્રો એ ખોટું છે જોજો અમુક માણસો બોતેર પંચોતેર અઠ્યોતેરે છે ને તરવરતા હોય તરો તાજા હોય જીવંતતાથી ભરપૂર હોય જીજી વિશા હોય આ પંચાવન સાઠ વર્ષે સુકામ થાકી જાય છે એનું કારણ ને તારણ હું કહું તમને હા સાંભળજો જે લોકો વહેલા ગરલા થઈ જાય છે ને એની પાછળનું કારણ ને તારણ એટલું જ છે મિત્રો કે એ રાગ દ્વેષ ઈર્ષા સાથે કોઈના સુખે સુખી અને કોઈના દુઃખે દુઃખી ન થાય રાગ દ્વેષ ઈર્ષા એને હેરાન કરે અને કોઈ પણ એક વસ્તુની કોઈ પણ એક વસ્તુની ત્રણ વખત ચિંતા કરે જોજો વસ્તુ આવવાની હોય ત્યારે ચિંતા કરે પછી વસ્તુ આવે ત્યારે ચિંતા કરે અને પછી વસ્તુ ચાલી જાય ને તોય ચિંતા કરે હું તમને કહું દાખલા તરીકે ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળે તો આવા માણસોને ચિંતા શરૂ થઈ જાય અને મસ્ત હું એમ સાહેબ ચિંતા એસી ડાકની કાટ કલેજા ખાય ચિંતા અને ચિતામાં એટલો જ ફરક છે સાહેબ મિત્રો કે ચિતા તમને એક સામટી બાળી નાખે જ્યારે ચિંતા ચિંતા તો રોજ તમને થોડા થોડા બાળે હવે આવા માણસો ત્રણ વખત ચિંતા કરે ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળે તો તરત આને ચિંતા શરૂ થઈ જાય કે યાર આખા ગામમાં ડેન્ગ્યુનો તાવ ફાટી નીકળો છે ક્યાંક મને થશે તો મને થશે તો અને ઉજાગરા શરૂ થઈ જાય ઊંઘનો આવે પડખા ફેરવે કે મને યાર ડેન્ગ્યુનો તાવ આવશે તો એટલે ભાઈ હજુ ક્યાં આવ્યો છે પણ એ ચિંતા કરે કે આવશે તો અને પછી તમે બહુ આવશે 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 એમ કરો તો આવે તો કરો ને એને ડેન્ગ્યુ થાય ડેન્ગ્યુનો તાવ આવે એટલે પાછો કે યાર મને ડેન્ગ્યુનો તાવ આવ્યો અમારા ભાઈમાં જ ભમરો છે અને પછી ડેન્ગ્યુ વયો જાય ને ડેન્ગ્યુનો તાવ નીકળી જાય એના શરીરમાંથી તો પાછો ચિંતા કરે કે હાયશ માંડ તાવ ગયો હવે પાછો આવશે તો કોઈ પણ વસ્તુની ત્રણ વખત ચિંતા કરો રાગ દરડા બંચોતેર એસી વર્ષે અમુક દાદા અમુક કાકા જવાન ના જવાન લાગે તરોતાજા લાગે જીવંત લાગે જીજી વિશાથી ભરપૂર લાગે અને એ લોકોની એક જ ફિલસૂફી હો મિત્રો હા કે જે થશે એ જોયું જાશે ઈશ્વર કરે છે એ સારું જ કરે છે ને જે કાંઈ થાય છે એ સારા માટે થાય છે એક ફિલસુફી કે તું પી લે પડકે બિસ્મિલ્લા સાંભળજો સાહેબ કે તું પી લે પડકે બિસ્મિલ્લા જો હોગા દેખા જાયગા હવે આવી ફિલસુફી હોય જો હોગા દેખા જાયગા તો પછી ક્યાં સવાલ જ રહીએ આવા માણસો છે ને ગરડા ન થાય આજે મારે જેની વાત કરવી છે મિત્રો નથું કાકા હા મારા નથું કાકા કાકા મારે ફાકા એ કાકાના ફાકાની વાત કરવી છે કાકા બહુતેર પંચોતેર વર્ષ વટાવી ગયા તોય તરો તાજા ને તરવરતા જીવંતથી ભરપૂર જીજી વિશા ની ખેવના હા એ નથું કાકા ને આપણે મળીએ ને કહે ને કાકા અરે યાર તમે તો સદા બહાર છો તો કાકા તરત છે ને શેરો શાયરીથી આપણી હૉસલા અફઝાઈ કરે આપણને પુષઅઅપ કરે આપણને જોરમાં લઈ આવી દયો सांबड़ जीव हो तो बदु याद रखता हम खाक नसीनों की ठोकर में जमाना है और मुद्दई लाख बुरा चाहे तो क्या होता है मुद्दई लाख बुरा चाहे तो क्या होता है वही होता है जो मंजूर खुदा होता आला, है आला। 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 अने राजकुमार ना आशुई को पाचा क्यारे क्यारे, क्यारे, क्यारे राजकुमार नहीं मैं बोले बोलो न थो काका हाँ अजाने हमको मिटा सके वो जमाने में दम नहीं आज जमाना खुद हमसे है जमाने से हम नहीं <laughs>

આ જે વાક્ય છે તમારી ઉંમર નથી દેખાતી એ જોજો જોજો બધાને ગમશે યાર તમારી તો ઉંમર એટલે તરત એ શું કરે ખબર છે પોતાનું પેટ છે ને અંદર ખેંચે અને સીનો આમ કાઢે જેમ જેઠાલાલ બગીતાને જઈને પોતાની ખાંડ અંદર ખેંચી અને શ્વાસ રોકી રાખે અહીંયા સુધી ટકાવે એવી જ રીતે કોઈ પણ માણસ પોતાની ફાંદ અંદર ખેંચે અને પુરુષો છે એ તો બરાબર છે એને ગમે છે પણ વધારે કોને ગમે હા બહેનોને સ્ત્રીઓને લેડીઝને આ વાક્ય બહુ ગમે કોકને કહી જોજો મેડમ તમે તો દિવસે ને દિવસે નાના જ થતા જાઓ છો હોય એને પોતાની લાઈફમાં એના પતિને જેવું સ્માઈલ નહીં આપ્યું હોય ને હું મારા પણ સ્માઈલ તમને આપશ જવાન લેડીઝ તો ઠીક જવાન બહેનો તો ઠીક પણ પડવાને વાંકે ઉભેલ ભીત જેવા માજી હોય ને ડોસીમાં એને તમે આ વાક્ય કહો ને કે આંટી તમે છેલ્લા દસ વર્ષથી આવો ને આવા છો તો એને દાંત તો હોય નહીં પણ એ તમારી સામે પેઢા કાઢશે પણ એક વસ્તુ યાદ રાખજો મિત્રો ખોટા વખાણ ખોટી પ્રશંસા ચાપલુસી માખણબાજી તરત ખબર પડી જાય તરત બહેનોને તો ખબર પડી જાય કે આ ભાઈની આંખમાં સાપોલિયા રમે છે આ જાનવરથી આઘા રહેવાય હની ટ્રેપમાં આપણે ફસાઈએ ઈ નહીં સાચા વખાણ કરવા સાચા શબ્દો બોલવા સાચા શબ્દોની કિંમત હોય છે हमारा नथु काका है एम किए कि एक गीत है ते याद रखो य गीत ने गणगणवा हो तुमको जो पसंद वही बात कहेंगे तुम दिन को अगर रात कहो रात कहेंगे સાચી વાત છે જો તુમ કહો પસંદ હોત કહેગે તુ દિન રાત કહો રાત કહેંગે કાકા આ માને આ નથું ફાકા એકવાર એની વાત સાંભળવા જેવી છે મિત્રો કંઈક નવું જાણવા મળે કાકામાંથી એકવાર કાકા એક શેરીમાંથી પસાર થતા હતા કાકાનો રૂઆ જુઓ તમે પગમાં બોજડી ફલાલીનનું ધોતીયું હવા આર પાર નીકળી શકે એવું ખલાલી નું જોતિયું માથે જબ્બો ઉપર પોટી સોનેરી ફ્રેમના ચશ્મા ગાંધી ટોપી અને હાથમાં લાકડી પણ લાકડીનો ટેકો ન લ્યો આડી લાકડી હાથમાં રાખે અને કૂતરું કે કાંઈ પણ આવે ફાટ ફટકારે કાકા શેરીમાંથી ગીત ગાતા 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 જાતા તા આસમા પે હે ખુદા ઓર જમી પે હમ આજ વો ઇસ તરફ દેખતા હે કમ ત્યાં તો ટેનિસનો દડો કોઈ કે ફટકો માર્યો ને તો તમ નારીને ચોટી ગયો નથો કાકાને તમર ચડી ગયો ઓહો આજ તર ઇસ તરફ દેખતા હે કમ આવી રીતે જોવાનું દોડો લઈ લીધો ત્યાં તો સામેથી ચડ્ડી ચડાવતો ચડાવતો એક બાબલો નાનકડો છોકરો આમ બેટ હાથમાં લઈને દોડતો દોડતો આવ્યો આ તાતા આ તાતા લાવો આ લાવો માલો દલો લાવવા કાકાને તમારે ચડી ગઈ દીધો ઉપર એનો એક ઝાપટ ઠોકીયો છોકરાને છોકરાએ તો ભેકાટો તાણો લા મમે મમે આમ પણ મોકરો એક લાઈન યાદ આવે છે મને કે જિંદગી છે એક મેચ જિંદગી છે એક મેચ કોઈનો ફટકો કોઈનો કેચ આયા ફટકો આવ્યો છોકરો ભેકાટો તાણો હે હૈ કે કાકા કે રડમાં એક તો દડો હવે મેં નથી માય લો ઓલા પાલથિયા લો ભાઈ લો આવા મેં ત્યાં તો એ છોકરાની મમ્મી કપડાં ધોતી હશે તે હાથમાં ધોકો લઈ નાઇટી ચણિયામાં ચડાવતી ચડાવતી આવી હો હું થયું મારા દીકાને હવે આવા ધોતિયાવાલા એડો હા મને ચાપડ ટુપા લે મોતિયા મરી ગયા ભાઈ ધોકો ઉપર કીધું કાંડો હા આવડા મોટા થઈને આવળા છોકરાને ઝપટ મારો છો એક ધોકો મારીશ ને તો હોઝાડી દઈશ કાકા તમર ચડી ગઈ ભાઈ એમ નહીં એમ નહીં હવે જોજો સારા શબ્દોની કમાલ શું હોય છે મિત્રો તમારા જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એને સાનુકૂળ કેવી રીતે કરી દે સારા શબ્દો કાકા કહે કે લે અરે દીકરી આ તારો બાબો છે અતે મારો બાબો નથી તો હું તમારો બાબો છે તું પોતે નખ જેવડી છો કોલેજમાં ભણતીઓને હોય એવડી છો અને આવળો મોટો બાબો તારો ભાઈ સર માં ગયો ઢોકો ઉપાડ્યો તો નીચે કરી દીધો સારા શબ્દો એમ નહીં કાકા પણ તમારે મારા દીકરાને ઝાપટ તો ન મરાય કાકા કીએ દીકરી ઝાપટ ક્યાં મે તો સ્નેહ થી ટપલી મારી તે આનો આ કો બોલે જો મમે આ દોથી ઓલા ડોલાય પર ફેલ મે ઝાપટ પાલે છે મુંગો રેન થોડીક વાર મુંગો રે કાકા દીકરી સાચું કહું છું જો તું ધોકો નીચે કર જો આ દીકરો તારા જેવો જ છે એને રૂપાળો ને મજાનો મોટો થઈને તારું નામ રોશન ન કરે ને દીકરી બા તો તું મને આ ધોકો નહીં મારા વાહે નહીં મારા માથા પર ધોકો મારજે કાકા તમે વડીલ છો હવે આને એક ઝાપટ મારી એમાં હું અસલ એના બાપ પર ગયો છે બેન કહે કે હાલો કાકા ઘરે શરબત પીને જાજો નથું કાકાએ આ ધોવાના ધોકાને શરબતના મોકામાં ફેરવી નાખો સારા શબ્દોની કિંમત શબ્દો ગમે તેવી ખરાબ પરિસ્થિતિને અનુકૂળ પરિસ્થિતિ કરી દે એક ભિખારી માંગતો માંગતો એક દરવાજો દિલાયગા અલ્લાબી નો ભલા નહી દેગા ભલા દેગા દિલા પાલિક કે નામ પે દે સરસ એક બેને દરવાજો ખોલ્યો અને જોયું તો બોયલા કે લાભ આ ભીખ માંગસ તું જવાન છો હટ્ટો કટ્ટો છો ઊંચો છો મજાનો છો એ આ ભીખ માંગવાનું છોડીને ક્યાંક મજૂરીએ લાગી જાને ને સારા શબ્દો ભિખારીના બેન બેનબા એમ તો તમે ઊંચા છો જવાન છો ગોરા ગોરા છો બ્યુટીફુલ છો લાંબા વાળ છે તમે ઘરકામ છોડીને હિરોઈન થઈ જાઓ ને ફક્ત બસી નોટ કાઢીને આપી દીધી હો બેન તો આ સારા શબ્દોની આ મજાના શબ્દોની કિંમત છે મિત્રો પણ ખોટા વખાણની સારા શબ્દો તમે સારા શબ્દો બોલો તો એ તમને કામ લાગે લાગે ને લાગે છે એટલે જ કાકા કહેતા કે જો હો જો તુમ હો પસંદ હોય એ વાત કહેગે તુમ દિન અગર રાત કહો રાત કહેગે જુદા જુદા શોખ હોય ને માણસોને કોઈકને કમાવવાનો જ શોખ હોય કોઈકને બિઝનેસનો શોખ હોય કોઈકને દારૂનો શોખ હોય કોઈકને જુગારનો શોખ હોય અમારા એક મિત્રને છે ને ખાલી છોકરીઓ જોવાનો શોખ બોલો બસ આ છોકરી આમ પૂર્વમાંથી સૂર્યની જેમ ઉગે ને એવી છોકરી નીકળે ને તો બસ આમ જુએ જોતો જાય ઓલી પશ્ચિમમાં આથમી જઈને ત્યાં સુધી જુએ બોલો પાછો નિહાકા નાખ્યો

પણ હોય જુદા જુદા શોખ હોય પણ મારે તો આજે નથું કાકાની વાત કાકા મારે ફાકાની વાત કાકાને બે જ શોખ સાહેબ કાકાને બે શોખ કયા કયા શોખ જાણી લેજો હું કહું છું કે ખાવામાં રાવણા જાંબુ અને પીવામાં વેલી પરોઢનું શીવાંબુ કાકાને બે શોખ આ શિવાંબુ પ્રયોગ કર્યા સવાર બપોર સાંજ એકી પીવે આપણે કહે ને કાકા એકી શું કામ પીવો છો મને કે તને ન ખબર પડે બહુ ફાયદા છે એકીના મેં કીધું એમ નહીં કાકા જે વસ્તુ કુદરતે નિકાસ માટે રાખી છે એની આયાત આપણે પાછી શું કામ કરવી કીએ જો એકીના અનેક ફાયદા છે ને એકી પર તો મેં છે ને એક કવિતા લખી છે સાહેબ તમે કોઈ દિવસ એકી પર કવિતા નહીં સાંભળી હોય એની તમને ગેરંટી આપો પણ કાકાએ એકીની કવિતા લખી જો સાંભળો કાકાએ મને સંભળાવી મને યાદ રહી ગઈ કાકા કીએ કે આચમન કરે જે એકી આચમન કરે જે એકી એનું ચમન જાય મહેકી કરે જે એકી એનું ચમન જાય મહેકી પીવે છે આ એકી જીવણથી લઈને જેકી પીવે છે આ એકી જીવણથી લઈને જેકી પીઓ ગરમ ગરમ એકી અને ગળું લિયો શેકી પીઓ ગરમ ગરમ એકી અને ગળું લ્યો શેકી તમે ધારો તો આ એકી થી એક બીજા ની કરી શકો રેકી તમે ધારો તો આ એકી થી એક બીજા ની કરી શકો રેકી અને એક બીજા ની કરવા રેકી તમારે કરવી પડે એકી ની ફેકમ ફેકી આ એકી ની ફેકમ ફેકી રેવા દો આમાં કોકને લાગે બેકી મને કે તને શું ખબર પડે આ એકીના કેટલા ફાયદા છે મેં કહ્યું શું ફાયદા છે મને કે જો આ શિવાંબુનું માલિશ કરો ને તો ચામડીના રોગ ન થાય શિવાંબુનું માલિશ કરવાનું ચામડીના રોગ ન થાય શિવાંબુ એવી વસ્તુ છે કે એ તમે પીઓને તો તમારી આંતરિક તાકાત વધે આંતરિક શક્તિ જે હોય ને એ આંતરિક તાકાત તમારી ભરપૂર થઈ જાય તમારે ધોળી મુસલી કાળી મુસલી કે કૌચા પાક લેવાની જરૂર જ નહીં પાછા કહે કે મનમાં શાંતિ રહીએ મગજ શાંત રહીએ ડિપ્રેશન તો આવે જ નહીં અને તમને તાજગી તાજગીનો અહેસાસ અહેસાસ થાય મેં કીધું નથો કાકા આમાં તાજગી બાજગીનો અહેસાસ બેસાસ ન થાય આમાં નકરી વાસ વાસ થાય જાણ બોલો મને કહે એલા તને હું ખબર પડે આ ખાખરાની ખિસકોલી હું જાણે અફઘાની દ્રાક્ષનો સ્વાદ મારું મેં કીધું કાકા જોજો મેં કીધું કાકા તમે એકીના આટલા બધા ફાયદા ગણાવો છો તો બેકીના ફાયદા તો બમણા હશે ને શરૂ કરો ઘુંમરી ખાઈને પડી ગયા ણ થા મને કે એકીમાંથી ક્યાં તું ગુલાટું મારસ મેં કીધું પછી તો આ એકીનું પુરાણ બંધ કરો ને મને કે એવું નથી જો આ એકી બેકીનું ગણિત છે ને ખાલી પૃથ્વી પર જ નથી ત્યાં સ્વર્ગ નરકમાંય છે હા હવે ભાઈ સાબરે દે જો કાકા નથું કાકા બસ મારે નથી સાંભળવું અહીંથી ત્યાં ક્યાં ગયા તો કે સાંભળ ખરું કહું છું એકી બેકી છે ને ખાલી અહીં લાગુ નથી થતી આ એકી બેકીના ચક્કરમાં એક પતિ પતિ ગયો પતિ હોય તો પતી જાય એમાં શું કેટલાય પતિ પતી જાય છે બિચારા એમ નહીં જો એ બિચાળો ઘરમાં છે ને દુઃખી દુઃખી હતો એની પત્નીએ ઘરમાં નરક જેવું વાતાવરણ કરી નાખ્યું ખૂદ બિચારો ગુજરી ગયો સીધો ગયો ભગવાન પાસે ભગવાનને જઈને આજી કરી કે હે અખિલ બ્રહ્માંડના સર્જન પ્રભુ મારી પત્નીએ મારું જીવવું દોહલું કરી દીધું હતું નરક કરી દીધું તું એટલે અહીંયા તો પ્રભુ મને સ્વર્ગ મળે મળે ને મળે જ તથાસ્તુ જાઓ સ્વર્ગના દરવાજે પાર્ષદ ઉભો હશે એ તમારી એક પરીક્ષા લેશે પ્રભુ નીચે રિક્ષા હલાવીને થાકી ગયો પરીક્ષા જાઓ તથાઓ પાર્શોદે રોઈકો તમારે એક એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે એલા ભાઈ પણ હું તો રિક્ષા જે હોય બોલો ઘડિયા આવડવા જોઈએ એકી અથવા બેકીનો પાળો બોલો જો સાચે સાચો પાળો બોલશો તો તમને પ્રવેશ મળશે અન્યથા તમારે નરકમાં જવાનું બોલો કે એકી બેકી અહીંયા એકી બેકી બહુ કરી યાર એકી બેકીથી તો કંટાળ્યા અમે આ એકીનો પાળો બોલવું તો ચાલે તો કે ચાલે એટલે તરત બોલવા માંડો આ તો ભાઈ એક એક બે એક બે એક ત્રણ ચારે ચાર પાંચ એક પાંચ છ એક છ એક સાત આઠ એક આઠ નવ એક નવ દસ એક દસ કે પાસ જઈ શકો છો પણ એક મિનિટ એક મિનિટ તમે અહીંયા થોડી વાર દરવાજે આ દરવાજો સાચવશો હું જરા ઓકે ઓકે કે કાંઈ કાંઈ વાંધો નહીં હું દરવાજે ઊભો છું પાર્ષદ ગીએ પણ જો કોઈ પણ આવે ને તો તમારે એને એકી અથવા બેકીનો ઘડિયો પાળો બોલાવવાનો અને એ જો સાચે સાચું બોલે તો જ પ્રવેશ આપવાનું નહીં તો નરક બાજુ મોકલી દેવાના કે પાકું આ પતિ બિચારો ખુલ્લી તલવાર લઈને આમ ઊભો હતો પાર્ષદ ગયો થોડીક વાર થઈને તો સામેથી એની પત્ની માયા દોડતી દોડતી આવતી હતી મારી પત્ની અહીંયા ક્યાં આના મોતિયા મરી ગયા આ સ્વર્ગને અહીંયા એ નરક કરી દેશે ત્યાં તો ઓલીએ જોઈ ગઈ એ લે બાબલાના બાપુ તમે સ્વર્ગના દરવાજે અને ઉડતી ઉડતી ચાલુ થયો સાત સમંદર પાર મે તેરે પીસ પીસે આ ગઈ મરી રહ્યો બિચારો કે કે आकर के मेरी कब्र पर किसने दिया जला दिया आकर के मेरी कब्र पर किसने दिया जला दिया बिजली चमक के घिर पड़ी सारा कफन जला दिया बड़े चैन से सोया था मैं कफन ओढ़े मजार में बड़े चैन से सोया था मैं कफन ओढ़े मजार में यहां भी सताने आ गए किसने पता बता दिया मारा। માયા માયા તું અહીંયા શું કામ આવી તો કે નિશા કોઈ મારું સાંભળતું જ નહોતું બોલો હું કસકસ પાસે કરું કંટાળીને તમારી પાસે આવી ગઉં અરે તને ખબર છે અહીંયા પરીક્ષા દઈને અંદર એન્ટ્રી મળે છે તારે અવાય જ નહીં ને તો કે ના અવાય તું જહા જહા મેરા ઓલો નઈ બોલ સાય બોલ તે જો દૂર રાખે ભગવાન મને હાલો હવે અંદર આપણે સ્વર્ગમાં સાથે રહેશું તો કે હવે મા એવું નથી જો અહીંયા હા તરત ઊભો થઈ ગયો હું પાર્ષદ છું અહીંયા ચોકીદાર છું અને પરીક્ષા દેવાની હોય છે તારે પરીક્ષા દેવી પડશે અને હું કહું બોલ તો જ અંદર તને પ્રવેશ મળશે તો કે લે તમે પરીક્ષા લેશો તો પછી થોડી મને ફેલ કરો તમે નાપાસ થવાનો સવાલ જ નથી લ્યો તમ પરીક્ષા

ઓલી કે ઠીક છે જો હવે છેલ્લી વાર બોલું છું હવે કાંઈ કચકચ કરતા નહીં નહીં હું તમને પાડી દઈશ નીચે તો કાંઈ કરતા નહીં આવી માથા કુટ નાહી કરો છો જો હું છેલ્લી વાર બોલું છું સેતાલીસ સેતા સેતાલીસ સેતાલીસ ની પેલા પિસ્તાલીસ તમારો હાથ જાલીશ સ્વર્ગમાં પગ ઘાલીસ તમને કરીશ માલીસ તમારા ટકામાં ટકોરા મારીશ છેતાલીસ છેતાલીસ આગળ હટો હટ પાડીને અંદર ઘૂસી ગયા સ્વર્ગમાં વિચારો રોય પડ્યો તલવાર લઈને નરક તરફ ભાગ્યો કે હવે આ સ્વર્ગ સ્વર્ગ ની નીરી નરક થઈ જશે અને ઓલો પાર્ષદ મળ્યો એ એ એ એ ભાઈ તું આ સ્વર્ગના દરવાજા રેઢા મેલીન ક્યાં આયલો એ ભાઈ હું નરકમાં જાઉં છું સ્વર્ગમાં મારી વાઈફ ગઈ છે એટલે યા નરક થઈ ગયો હાલો પાર્ષદ ભાઈ તમે અહીંયા નરકમાં હાલો પાર્ષદ કે મારી વાઈફ યા છે એટલે તો અહીંયા ગુડાણો છું સ્વર્ગના દરવાજે મને તો મારી જિંદગીમાં એકી બેકીનું ગણિત એકી કામ લાગી પણ જો એક વખત શું થયું મને કે હું રાજકોટથી ટ્રેનમાં મુંબઈ જવા માટે ચડ્યો હવે રિઝર્વેશન તો હતું નહીં થક નહીં ગીરદી આ મંદા શું કહે કે ટ્રેન મુસાફરી એટલે બાદશાહી શેની બાદશાહી એ પગ મૂકવાની જગ્યા નહીં બોલો એ થેલો લઈ બગલ થેલો અને કાકા આમ ધક્કા મૂકી કોણીઓ મારતા મારતા અંદર ચડ્યા ને તો ઠેઠ પાયખાના પાસે જગ્યા મળી કાકા કે હું પાયખાના પાસે ઊભો તો ને ગિરદી ગીડદી હજી તો ટ્રેન ચાલુ એ નહોતી થઈ ટ્રેન તો પ્લેટફોર્મ પર હતી ત્યાં એક જણો આવ્યો હા ગા હટો તો એકી જવું છે થોડીક વાર થઈ તો બીજો આવ્યો હા કાકા હટો બેકી જવું છે હવે આ બાજુ એ આ બાજુ બેકી મેં કાકા કીએ કે આમાં મુંબઈ ના આવ્યા આ એકી બેકીનો સુગંધનો દરિયો બેહોશ કરી આઈડિયો કર્યો પોતાના થેલામાં છે ને નકલી સાપ રબર નો હોય ને એ સાપ કાઢીને ધીમેરથી ડબ્બામાં મૂકો અને રાડો રાડ શરૂ સાપ 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 આ ઝેરી સાપ અ ભયંકર સાપ ભાગા ભાગીઓ અને જેમ પીપળામાંથી પાણી ઢોળાઈ જાય ને એમાં કોચમાંથી આ ડબ્બામાંથી માણસો નીચે ઢોળાઈ ગયા અને બીજા કોચમાં બીજા ડબ્બામાં ચડી ગયા અને આ ડબ્બામાં બધેય જગ્યા જગ્યા હો ઓય મોકલાસ મોકલાસ કોઈ નહીં કાકા સિવાય કાકા તો ઉપર પાટિયા પર પાથરનું પાથરીને હોઈ ગયા કે હાલો સવારે મુંબઈ આવશે તો કોકનું કોક ઉઠાડશે સવાર થયો એક સફાઈ કામદાર બિચારો સફાઈ કરતાં કરતાં આવ્યો એણે જોયું કે કાકા સૂતા છે એણે હલાવ્યા કાકા કાકા ઉઠો કાકા આમ પૈડા પીડા કહે કે વાહ હવાર થઈ ગઈ એમને મુંબઈ આવી ગયું ભાઈ ઓલો સફાઈ કામદાર કહે કે કાકા મુંબઈ ની આ રાજકોટ છે કાકા એ સૌ એલા હું ક્યારે તમે આ ખરા છો એલા ભાઈ રાત્રે રાજકોટથી આ ગાડી ઉપડી આખી રાત હાલી હવાર થઈ ગઈ ને હજુ રાજકોટ છે મુંબઈ નથી આવ્યું હે કામદાર સફાઈ કામદાર કહે કે કાકા એમાં એવું થયું ને કે રાત્રે આ ડબ્બામાં એક સાપ નીકળો હતો એટલે આ ડબ્બાને આઈને અહીં કાપી છોડીને બાકીની ટ્રેન મુંબઈ ગઈ કાકા ઉપરથી ગબડીને નીચે પેડા પાટી કાકા કહે આને કહે ઘર ગયું ને ઓસરી રહી પાટલું ને ગયું ને સડી રહી છે ને આ કાકા મારે ફાકા ચડી પહેરીને સુવાનો શોખ વર્ષોથી ચડી પહેરીને સુવે અને પહોળ્યું આમ પોહળી હોય ને ચડ્ડી એવી ચડ્ડી હવે એ ઘસાઈ ગઈ ફાટી ગઈ એટલે કાકાને એમ થયું કે લાવ હું નવી ચડ્ડી સીવડાવી લઉં જોજો મિત્રો કાકા તો કાકા એટલે જ જવાન છે આ એ વધારે કાપડ લઈને એક દરજી પાસે ગયા ત્યાં બોર્ડમાં લખેલું હતું કે ચડ્ડીની સિલાઈ સો રૂપિયા અને પાટલૂનની સિલાઈ બહે બસો રૂપિયા આ બહે રૂપિયા કેમ પોસાય સો રૂપિયા કેમ પોસાય કાકા કે આના ભાવ બહુ છે કાંઈ વાંધો નહીં મેરાઈને કહે દરજીને કે લે રાખ આ કાપડ અને મને એક હાઈ ક્લાસ મોટા પૈસાવાળી સડી સીવી દે મેરાઈ કે હીવી દઉં એમાં હું કાંઈ લઉં ને હાઈ ક્લાસ સડી સીવી દઉં તમને એણે તો મેજર ટેપ લઈને માપ લેવાનું શરૂ કર્યું અને ગોઠણ સુધી ગયો આ બોલો ગાંગા કેટલી લંબાઈ લાખું સડીને કાકા કહે હજુ નીચે આટલી હજુ નીચે આટલી હજુ નીચે 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 કરીને પગના પંજા સુધી એટલે ઓલો દરજી કહે એ આટલી લાંબી સડી ન હોય આટલી લાંબી તો બાયુની નાઈટી હોય કે હું સડી પહેરીને શું કે નાઈટી પહેરીને શું તારે મારી હારે સુવાનું છે આ બોર્ડ માં તે ચોખ્ખું લખ્યું છે કે સડીની સિલાઈ સો રૂપિયા એમાં લંબાઈ કેટલી રાખવી તે ક્યાંય નથી લખ્યું એટલે તારે કાયદાકીય રીતે મને આટલી લાંબી સડી સીવી દેવાની છે સીવી દીધી ચડ્ડીના ભાવમાં પાટલું સીવડાવી આવે એ નથું પણ જીવ ચડ્ડીમાં હો આમ તો શું છે ઉંમર તો ઉંમરનું કામ કરે તમે ગમે એટલા ફાંકા મારો પણ ઉંમર તો કોઈને મૂકતી નથી એમાં એ પંચોતેર અઠ્યોતેર અસર થાય થાય ને થાય હવે જીવ રહી ગયો બાળક જેવો થઈ જાય માણસ ગઢપણમાં ઘટપણમાં માણસ જોજો તમે બાળક જેવો થઈ જશે હવે આમનું જીવ છે ને ચડ્ડીમાં રહી ગયો એમાં થયું સાહેબ એવું કે કાકાના ગામમાં સુખપર ગામમાં બારે મેઘ ખાંગા થયા સાંભેલા ધારે વરસાદ પડે સુપેરા ધારે વરસાદ પડે બધી બાજુ વરસાદ 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 ચોમેર વરસાદ નદી બે કાંઠે થઈ પૂર આવ્યું બધી બાજુથી પાણીનો મારો એમાં કાકા અને ગામ લોકો નદી કિનારે પૂર જોવા ગયા કાકાએ જોયું કે હા એ ખાખી ચડ્ડી જેવું કંઈક તણાઈને આવે છે પૂરમાં આ કાકાનો જીવ ચડીમાં ચોટી ગયો હતો એટલે હમસ્તાએ તરવૈયા એટલે એણે તો જંપલાય મો કાકા પૂરમાં અને ધબતા ધબતા ગયા ને તો એ ચડી નહોતી રાખોડી કલરનું કુતરું હતું કુતરું પાછું કાકા પર ખાર ખાધેલું કેમ કે જૈન ત્યાં લાકડી ઠોકતા એ કૂતરાને એટલે કૂતરાએ જોયું કે આજે વારો કાઢ લેવાય કાકાનો એટલે કરીને કાકાને વળગી ગયો કાકા છોડાવા મથે માણસો રાળો રાળ કરે કાકા છોડી દ્યો ચડી છોડી દ્યો કાકા કે ચડ્ડી નથી કુઈતરું છે હું તો છોડવા મથું છું પણ ઈ નથી છોડતું પછી તો ગામમાં પૂરના પાણી ભયંકર પાણી ફરી વળ્યા કુઈતરું ને કાકાએ ગામમાં કેટલાય લોકો અગાસીએ ચડી ગયા કેટલાય ડૂબવા માંડ્યા અને સરકારશ્રી તરફથી એક હેલિકોપ્ટર આવ્યું જબરદસ્ત હેલિકોપ્ટર પાણીમાં સીડી નાખે દસ બાર પંદર માણસો જેમ વળમાં ટેટા ચોટે ને એમ સીડીને ચોટી જાય ઠપ કરતા એટલે આમ સીડીને લઈ ઝુલાવતું 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 હેલિકોપ્ટર એક સુરક્ષિત જગ્યાએ માણસોને મૂકી આવે સવારથી સાંજ થઈ ગયો ઓપરેશન ચાલુ કેટલાય પત્રકારો અને ટીવીના ના રિપોર્ટરો આવી ગયા અને મહિના રિપોર્ટિંગ કરવા કે આ જોઈ રહ્યા છો આપ કે આ સુપર ગામમાં પૂર આવ્યું છે બધી બાજુથી પાણી એ લોકોની સ્ટાઇલ હોય છે ને આ એકને એક વસ્તુ અનેક વખત ગામમાં પાણી ફરી વળ્યા છે લોકો ડૂબી રહ્યા છે અનેક સમસ્યાઓ સર્જાણી છે કદાચ રોગચાળો પણ ફાટે સવારથી સાંજ હજારો માણસો લગભગ પંદરસો બે હજાર માણસોને તો બચાવી લેવાયા છે એનું કામ કરે છે માણસો છતાંય ડૂબી રહ્યા છે માણસો ખૂટતા નથી સમજાતું નથી એક વસ્તુ છે કે આ અગાશી પર એક કાકા મારી પાસે ઊભા છે આપણે એમની સાથે વાત કરીએ કે આ શું ચાલી રહ્યું છે અને એમને કેવું લાગી રહ્યું છે પણ હા મારા કેમેરામેન મિત્રને હું એક વિનંતી કરીશ કે ભાઈ તું કાકાને અડધા જ દેખાડજે મિડ શોટ રાખજે કેમ કે કાકાનું ધોતીયું પાતળું છે અને પાણીથી ચોટી ગયું છે જોનારને ભંગ થશે કાકા આ આટલું બધું આ ઘમાસાણ ચાલી રહ્યું છે પાણી મબલખ પાણી છે તમને કેવું મહેસૂસ થાય છે કાકા કહે હેલા ભાઈ આમાં મહેસૂસ બેહસૂસ કાંઈ ના થાય આમાં માણસ ફૂસ ફૂસ થઈ જાય કેવું મહેસૂસ થાય છે તમે લોકો કોકને બચાવો ને યાર આવા રિપોર્ટિંગ કરો છો ને ખાલી આમ કરો છો એના કરતાં બે પાંચને બચાવો ને યાર કાકા અમારું કામ એ નથી અમારું કામ તો બે પાંચ માણસો જે ડૂબતા હોય ને બચાવતા હોય ને એને લઈ જતા હોય ને હેલી કોઈ એ બધું બતાવવાનું ને લાખો માણસો જોઈ રહ્યા છે તમે વિચારીને થોડું બોલજો કેમ કે આ લાઈવ કાર્યક્રમ છે હવે કાકા તમે એક જ વસ્તુ કહો આપણે વધારે વાત નથી કરવી તમારા ગામની વસ્તી કેટલી છે અમારા ગામની વસ્તી ઓલો રિપોર્ટર હાવ ઇઝ પોસિબલ કાકા એ બની જ ન શકે સવારથી સાંજ સુધી ઓપરેશન ચાલી રહ્યું છે પંદરસો થી બે હજાર માણસોને બચાવી લીધા છે અને તમે કહો છો કે અમારા ગામની વસ્તી સાડા છસો થી સાતસો છે હાવ ઇઝ પોસિબલ ન બની શકે જો ભાઈ હાવીસ પોસિબલ ને કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી અમારા ગામમાં આઝાદી પાસે પહેલી વખત હેલિકોપ્ટર આવ્યું છે એ હેલિકોપ્ટર જેવો આમ સીડી નાખ્યો છે ને બાર પંદર માણસો સોટી જાય છે એ આમ ઝુલા ખવડાવતું ખવડાવતું આમ સુરક્ષિત જગ્યાએ મૂકી આવે છે પાછો આવે છે બીજા માણસોને ઉપાડે છે અને એ જેવો મૂકવા જાય છે ને તો ઓલા સુરક્ષિત જગ્યાવાળા પાછા ફરીને ઠેકળા મારી જાય છે એટલે સાત દિવસ સુધી આ ઓપરેશન હાલશે ને તો માણસો ખૂટશે જ નહીં ભૈલા એ આ અમારા ગામના છોકરાઓ છે ને એ ગોથાખોર છે એ દરિયાને તળીએ જઈને મોતી વીણવાનું કામ કરે છે આ કાંઈ ડૂબે એ આઠ દિવસ સુધી પાણી નહીં ઉતરે ને તો આઠ દિવસ સુધી માણસું નહીં ખૂટે ઓલો રિપોર્ટર માઇક હોતો પાણીમાં જમ્પ મારી ગયો મજો મજો ને મજો જીવનમાં કાકાના નથું કાકા આવું એમનું જીવન પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે મને મજબૂર ના કરશો નહીં વિશ્વાસ હું લાવું અમારાનો અનુભવ છે તમારા પણ દગો કરશે કહેવાય છે ને કે જે હશે એનું કદી ન ખસે અને જેનું ખસે એ તો પછી સતત હસે હસે ને હસે હસે એના ઘર વસે પણ રડે એના ઘર પડે સદાય હસતા આવકારો અને સદાય રડતાને ને સદાય જાકારો આરંભમાં મેં કહ્યું ને મિત્રો કે અમારાનો અનુભવ છે તમારા પણ દગો કરશે એના સંદર્ભમાં આજે મારે સાસુ વહુના સંબંધની વાત કરવી છે બહુ સરસ આપણે જોઈ છીએ કે સાસુ વહુ વચ્ચે કેટલા ઝઘડા થતા હોય છે અને આ ઝઘડાનું કારણ અને તારણ શું છે તમે જોજો કે જ્યારે સસરા પક્ષ તરફથી દીકરી માટે માંગું લઈને આવે તો કેવી બાહેધરીઓ આપવામાં આવે છે કેવી મોટી મોટી ગુલબાંગો ફેંકવામાં આવે કેવી ગેરંટી આપવામાં આવે હે કે તમારી દીકરી અમારી દીકરી થઈને રહેશે अमरा घर में तारी दीक राज कर से अरे पानी मांग से तो अमे दूध हाजर करसु के खुशी खुशी कर दो विदा हा खुशी खुशी कर दो विदा तुम्हारी बेटी राज करेगी महलों का राजा मिला के रानी बेटी राज करेगी અને ઓલી બટક બોલી નણંદ આવી હોય ને એ તો જૂના ગીતમાં નવા જોડક બોલો ફિટ કરે હા એમ કહે કે મારા ભાઈને વરસો તો આઈફોન લઈને મારા ભાભી સાસરીએ નેટ ચેટ છે પણ સાહેબ લગ્નના થોડા જ વખત પછી જોજો આ બધા જ વાદા આ બધી જ ગેરંટી

सुख में तेरे साथ चलेंगे सुख में तेरे साथ चलेंगे दुख में सब मुख मोड़ेंगे दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे देते हैं भगवान को धोखा इंसा को क्या छोड़ेंगे कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या अरे तुमने एक बात कौन सा મિત્રો જે આ સાસુ અને વહુ વચ્ચે વર્ષોથી ક્લેશ છે જે ઝઘડા છે ને એનું કારણ અને તારણ એટલું જ છે હો માર્ક કરજો તમે એનું કારણ અને તારણ તમારે માર્ક કરજો તમે કે સાસુની વહુ પ્રત્યેની સાસુની વહુ પ્રત્યેની અને વહુની સાસુ પ્રત્યેની જે અપેક્ષાઓ છે ને જેને કહેવાય ખ્વાહિશ એ અપેક્ષાઓનું જે વર્તુળ છે એનો વ્યાસ અને વ્યાપ ધીમે 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 વધતો જાય હા એ ખ્વાહિશો વધતી જાય સાસુ જોજો એમ કહેતી હશે કે મારી વહુ છે ને એ સર્વ ગુણ સંપન્ન હોવી આ ઘરના બધા કામ કરે કચરા પોતા વાસણ કપડાં જમવાનું બનાવે છોકરા જણે છોકરા મોટા કરે છોકરા ભણાવે અને પત્ની તરીકે પતિની જે કોઈ જવાબદારીઓ કે ફરજો હોય ને એ સુપેરે નિભાવે બોલો હવે આમાં કાંઈ બાકી રહ્યું આના કરતાં તો એક રોબોટ વસાવી લ્યો ને પણ એક પક્ષ નથી હો વિરોધ પક્ષે છે વહુ એમ કહે કે કાંઈ વાંધો નહીં આ બધું હું કરું પણ મારી સાસુ મારા કામમાં પચાસ ટકા મદદ કરે થઈ ગયું હા મારા છોકરાઓને સાચવે એને એ ભણાવે ઘરમાં આખો દી કચકચ ન કરે હા એના વજન માળા જાપ મોટે મોટેથી ઘરમાં નહીં મંદિરના ઓટલે જઈને કરે અને જ્યારે અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો મારી સાસુ મારો પક્ષ લઈને એના દીકરાને દબડાવે હવે આમાં કાંઈ બાકી રહ્યું એટલે સાસુ બહુ વચ્ચેનો જે ખ્વાહિશ છે જે અપેક્ષાઓ છે એ વધતી જ જાય વર્ષો પહેલા જ મિત્રો અસદુલ્લા મિર્ઝા ગાલિબે કહી દીધું છે આ ખ્વાહિશો આ અપેક્ષાઓ માટે કે હજારો ખ્વાહિશે એસી કે હર ખ્વાહિશ પે દમ નીકળે હજારો ખ્વાશે એસી કે હર ખ્વાશ પે દમ મેરે ફિર બહુ કમ મેલે નિકલના ખુલ્દ સે આદમ કા સુનતે આકિન બહુ બે હોકર હો તેરે કૂચે હમ નિકલે આ નિકલના ખુલ્દ સે આદમ કા એટલે કે એડમ અને ઈ કે આપણે કહીએ મનુ અને શત્રુપા જગતના પ્રથમ સ્ત્રી પુરુષ હતા અને આ જગતના પ્રથમ સ્ત્રી પુરુષ સૌથી સુખી દાંપત્ય જીવન જીવ્યા એનું કારણ એ કે બેને સામ સામે સાસુઓ નહોતી ને પણ આ તો મહાભારત પહેલાંની વાત છે મિત્રો હે આજના ભારતમાં તો ઘરે ઘરે મહાભારત આજના ભારતમાં ઘરે ઘરે મહાભારત છે તમે જોજો સાસુ એક કહેશે ને તો દસ હંળાવશે સો દાડા સાસુના અને એક દાળો હમ બિલકુલ નહીં હવે તો સો દાડા સાસુના તો એક હજાર દાડા વવના છે સાસુ એક સંભળાવે અને દસ સાસુ ચોક્કો મારે તો છક્કો મારે આ સાસુના ચોક્કા જે વાત છે એ હું તમને એક જોક સ્વરૂપે કહું એક સાસુ લાકડીના ટેકે ટેકે ઘરમાં આવી અને એણે જોયું કે ઓ હો હો એની પુત્ર વધુ એની વહુ પલંગ પર નિરાતે પોઢી હતી હવે કોઈ પણ સાસુ એની પુત્ર વધુને નિરાતે પોઢેલી જુએ કે સૂતેલી જુએ ને તો એ સાંખી ના શકે અને જો એ સાંખી જાય ને તો તો એનું સાસુ પણ ઉલાજે એ હળી કરે કરે ને કરે જ એટલે આ સાસુએ વહુની હળી કરી ઓલી તો સૂતી હતી તે સાસુ કીએ આ આ વવ બટ્ટા એ દીકરા આ તું પલંગ પર નિરાતે પોઢી છો તો હું તારી બાજુમાં આવીને પોઢી જાઉં તો તને ગમે બેટા હવે તો મસાણ જઈને પોઢો તો ગમે પલંગ પર પોઢી હોઉં તમારા દીકરા આવીને પોઢે તો ગમે તમે આવીને પોઢો તો ન ગમે ધાર કે બેટા હું આવીને પોટી જાઉં તો તને ગમે કીધું તો કરવું ન ગમે હું ઊભી થઈને બાજુના સોફા પર જઈને બેસી જાઉં હાથ બટા હું સોફા પર તારી બાજુમાં આવીને બેસી જાઉં તો ભૂલી ગયે કે હું બાજુની ખુરશી ઉપર જઈને બેસી જાઉં પણ ધાર કે બેટા હું ખુરશી પર તારી બાજુમાં આવીને બેસી જાઉં તો ખુરશી માં એક જ માણસ બેહી શકે તમે ક્યાં મારા ખોળામાં બેસો હા ના વહુ બેટા હું તારા ખોળામાં નહીં પણ ખુરશીના દાંડ લે બેસી જાઉં તો વહુ કીએ આ ઉમરે દાંડલે બેહાય પણ હું ધાર કે બેહી જાઉં તો વહુ કીએ બેહી જાઉં તો તમે પડશો મને અગાંઈ ની હું તો છે ને પલોઠી વાળી જમીન પર બેસી જઈશ હવે ધાર કે હું

હવે જોજો ચોખ્ખા પર તું દાટી હા દાટી દઉં મોટી સમાધિ બનાવી દઉં હું સમાધિ ફાડી ડાકણ નો અવતાર લઈ અને તારા પાંડ માં બેસી જાઉં તો સાસુ માં એક ને એક અવતાર બબ્બે વાર ન મળે सासु <laughs> ने मगज छेटको धुआ पुआ आ तो माकण ने मडो आयो अखण गया दखण गया पण वव ना, ना लखण नो गया वो किए जो केवत तो मने मथे मरता आवड़े से ओ

ચોખ્ખા પર છકો ચોખ્ખા પર છકો સાસુ કીએ કેમ મને કબજિયાત કન્નડા આહા હા આ તો આંધળા આગળ આરસી અને બેરા આગળ શંખ ગાંડા જેવી કરી દીધી સાસુ જો હવે જોજો ચોખ્ખા પર છક્કો વહુનો વહુ કીએ પરણાવતા સાસુ હરખાયા ને પછી હડકાયા મારી ભાગી હો સાસુ હાલ જેવું આ આપણને હક લેવા નહીં દીએ આ મંદિરે જઈને ભજન કરીએ અને ચોખ્ખા રૂપે આ ભજન સંભળાવતી જાય પાછી સાસુ એ પ્રભુ તારા ગુણ લાહું કાઉ મારી વાવ નહી જીબડી તું કા પાવ આ દીકરા વાવ ના સુટા સેળા કરાવ ક્યા વરક માં બોલાવ એમ કરીને જવા માંડ્યો એટલે હોઉ કે હે ચોકા મારીને જવાય નહીં આમ ઉભા રહ્યો ચોકા મારીને ક્યાં જાઉં છો જવાબ સાંભળતા જાઓ મારો સક્કો ગીતનો જવાબ ગીતમાં જ આપ્યો કે લેવા છે કોઈ ને મારા સાસુ મારે કોઈ દી નું ડાચું ગોળ કહીએ તો ગાજર સમજે નું પેટ કૂટે માથું આવા કટુ વેણ સાસુ આવા નબળા શબ્દો આ શબ્દોના બાણ વાગે હો એટલે જ કહેવાય છે મિત્રો યાદ રાખજો કે ગાળ્યા વિનાનું પાણી અને વિવેક વિનાની વાણી ઊભી કરે મોટામાં મોટી ઘાણી શબ્દ જ્યાં સુધી તમારા મોઢામાં છે ત્યાં સુધી શબ્દ તમારો ગુલામ છે દોસ્તો પણ જેવો એ શબ્દ મોઢામાંથી નીકળી જાય વછૂટી જાય તીરની જેમ છૂટે પછી તમે એ શબ્દના ગુલામ થઈ જાઓ છો વાહ 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 શબ્દ શબ્દ કા ભેદ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે છેદ આ જ વાતને કબીર સાહેબ કંઈક આમ કહે છે મિત્રો કે એસી બાની એસી બાની બોલીએ કોઈ ન કહે ચૂપ અસી જગા બેઠીએ કોઈ ન કહે ઉઠ વાસ અને સાહેબ સાસુ વહના ઝઘડા અને સાસુના ચોક્કા વહુના છક્કા તો વર્ષોથી ચાલી આવે છે અને એના માટે આપણી લોક સંસ્કૃતિમાં કેવા અદ્ભુત ગીતો લખાય છે સાસુ દોહીલી થઈ જાય સાસુ ત્રાસ આપે સાસુ ત્રાહી મામ ત્રાહી મામ પોકાર આવી દઈએ ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સંપાદિત કરેલી અને દીનાબેન ગાંધરવએ ગાયેલી અદ્ભુત રચનાઓ સદાબાર દાદા હો દીકરી દાદા હો દીકરી વાગળ માના વાગળની યારી સાસુ દોયલી રે દાદા હો દીકરી દાદા હો દીકરી અદ્ભુત રચનાઓ છે કે કાંકરીના માર્યા કદી ન મરીએ માર્યા કદી ન મરીએ મરીએ માર્યા વાલી નેણો તમ હારે આ જેની હારે નેણો લગાવ્યો હોય ને એ વાલીડો એ વાલમ બિચારો આ સાસુ વહુના ઝગડામાં સેન્ડવીચ થઈ જાય આવો જ એક સેન્ડવીચ થયેલો પતિ પોતાના ઓરડામાં આવ્યો અને એની પત્નીને એને બૂમ મારી પત્નીનું નામ રમીલા હતું એટલે પ્રેમથી રમી કહેતો હતો અને ઓમે તીન પત્નીને પત્તા રમવાનો શોખન એટલે રમીમાં એની મજા આવે બોલવા આવી રમી

તમે હો વર્ષ જીવો ને એની સામે મને કાંઈ વાંધો નથી પણ આવતીકાલે તમારા બા આપણા ઘરે આવવાના છે એ પુસ્તક એના હાથમાં આવી જાય તો રમી 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 તારામાં તો અક્કલ જેવું છે કે નહીં કાંઈ એટલે જ કહેવાય છે કે ઢોલ ગવાર શુદ્ર પશુ નારી આ હંધાય ઝગડાના અધિકારી બોલ આ હું બકબક કરું છું બોલું છું એ તને કાંઈ સમજાય છે એટલે કે હા આ તમે બોલ્યા ને એમાં છેલ્લે નારી શબ્દ આવ્યો ને એ હું બાકી ઢોલ ગવાર શુદ્ર ને પશુ તમે હું હું પશુ જો મારી અંદર નો પશુ જાગી જાય ને તો તને ફાળી ખાહે પત્ની કે ભલે ફાળી ખાય હું નથી બીતી ઈ મુસક રાજથી હું નથી બીતી પણ સીધે સીધું મોટો કે ને આમ ઝઘડા શરૂ થાય ખીજાણો એવો ખીજાણો ધક્કો મારીને પત્નીને પાડી દીધો હવે આવે વખતે દોસ્તો મિત્રો આવે વખતે જ્યારે સ્ત્રીને ખબર પડે ને કે હવે આનું મગજ ગયું છે હવે આ મારવાનો થયો છે ત્યારે સ્ત્રીઓ પાસે એક એવી ચાવી છે દોસ્તો કે જેનાથી જગતનું કોઈ પણ તાળું ખુલી જાય હા ઈ ચાવીનું નામ છે જો જોજો વિપરીત પરિસ્થિતિ હોય અને બહેનોને રડવું હોય ને

એમ સ્ત્રીઓ નાકમાંથી ચાપ ચાલુ કરે ને પ્રવાહી આ ગળા સુધી પહોંચે એ પેલા આંખમાંથી આંસુ થઈને બહાર નીકળે બોલો હવે આ જાદુ તો હજુ સુધી કોઈને નથી આમ જાણવું આ પછી બોલે

પોતાની બાતી પીવે છે માનો જોડો હું કાઈ મારી માથી નથી પીતો હું મારી બાથી આ તે બાથી બી ને મોઢે બાંધણી બાંધીને ગામમાં ફરે ધણી હું કામ હું કાઈ મોઢે બાંધણી બાંધીને નથી ફરતો તું મોઢા પર બુક્કાની બાંધીને મારી જાસૂસી કરવા નીકળશ ધણી સો કે દાણા શીરો એ રમી તું પછી વધારે થાય જો વર્ષો કે વરો એ તું પછી માપ મા રે હવે વર્ષો કે ડ્રાઈવર મત માવડી ડ્રાઈવર ક્યાંથી આવ્યો એ દવા કરતા ડ્રાઈવર હારા એના ખટારા ને દુલ્હન ની જેમ શણગારી રાખ્યા પછી એની બાયડી ની મારે બોલાવું માં મને વધારે બોલવું નથી તમારા કરતા તો ક્લીનર એ હરા આ ડ્રાઈવર ને ક્લીનર ને રમ્યો હું માંડુ છે ત્યાં આ તો ક્લીનર હરા ખટારામાં તો ખટારામાં બાયડી ને ફરવા તો લઈ જાય ને આપતા

સિંગદાણા ગરમ કરીને ઓલા ડબલામાં વેચતા હોય ને એની કણે તે વીસ રૂપિયાના મો સિંગદાણા લઈ આવે બોલો આપણે રડવું ન આવે પાછો આમ 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 કરીને સિંગદાણા ફોલ્યા ખારી સિંગ ફૂ કરીને પછી ફૂંક મારી ફૂક કરીને મારા મોઢા પર ફોતરા ઉડાડે બોલો કેવું થયા પાછો હું કહે

દેવડાવ્યો તો તને સ્માર્ટ ફોન દેવડાવ્યો તો આવડે છે હે એ બેટરી બહાર કાઢીને ગધની ચાર્જિંગમાં મૂકે બોલો એ કીધું કે આ હું કરસ બેટરી બહાર કાઢીને ચાર્જિંગમાં તો કીએ હા બેટરી ગરમ થઈને ફાટે તો હવે આને હું મોબાઈલ દેવડાવવાતા અને બબ્બે કલાક સુધી ઓ બબ્બે કલાક સુધી મોબાઈલમાં એની માં હારીરે વળગી હોય હા તો હું તો બબે કલાક મારી મારે વળગું છું તમે બબે કલાક કોની હારે સોઈટા આવશો તમારી વાતો એ અંદર કુટાણી એ એ તું મહેરબાની કર બાપા મારા પર હું રોય પડી છો હવે હું કોઈ હારે બબે કલાક ફોનમાં નથી વળગતો ફોનમાં વળગતા નથી સોટો સો

पाणी मस्त पाणी पाणी पै गे अजून एम कोई ना नाम न ना लेवाय और अमी तू रेवा दे मंजू भी आई हूँ ओळखू ना बस पडती ओळखो पेले ती झलकट जा येणे काही तुमने एक नाही राही का आ, 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 હવે તું મગજ મારી કર તારી બાન તું હાલથી હાલ નીકળ્યા નીકળે આવી મારે આ નથી આ કાંઈ જીવન જાય યાર તું જીવવા નહીં દે મરી જઈશું હું હું ભાવો થઈ જઈશ જાને બાપા અહીંથી ફોન લગાવે એની બાને અરે રમીલા બોલું છું બા હું હું મારે ને મારા ધણીને ઝઘડો થયો છે તે હું આપણા ઘરે બે ત્રણ મહિના રિસામણે આવું છું બા એની બાય બા ચડાવે દીકરી જો તારો ઝઘડો તારા ધણી હારે થયો છે એટલે સજા એને મળવી જોઈ તું ન્યાજ રોકા હું તારા ઘરે બે ત્રણ મહિના રોકાવા આવી જાઉં છું આપણે માં દીકરી ભેળી થઈને તારા પતિને પાડી દેશે હવે આમાં ક્યાં રસ્તો નીકળ્યો પતિને પાળી દેવાની વૃત્તિ હોય ત્યાં ક્યાં રસ્તો નીકળે એટલે હું બધા બહેનોને એક જ વાત કહું છું બધી સ્ત્રીઓને બધી લેડીઝને પ્રેમ રાખજો સ્નેહ રાખજો થોડોક સાચવજો એની ભૂલને માફ કરજો થોડી ઘણી કેમ કે બહેનો સાંભળી લેજો કે હલ હમણાં હમણાં ગિરનારમાં બાવાશ્રીઓની સંખ્યા વધતી જાય છે હો એ વિચારો જઈને અહીંયા એ નાતમાં ભળી જાય એના કરતાં થોડોક એને સાચવજો અને પુરુષોને તો ખાસ કહેવાનું કે એલામ હું હાલી નીકળ્યા છો આપણને ખબર જ છે કે કોઈ પણ ઝઘડાને અંતે આપણી જીત તો થવાની જ નથી અને આમે દોસ્તો મિત્રો સાહેબો કોઈ પણ ઝઘડાનો અંત છે ને ક્યારેય ઝઘડાથી ના આવે હો અને આ પતિ પત્નીના ઝઘડામાં તો વાસ્તવિક જીવનમાં તો ઠીક એ આપણને सपना मैं जीतवा न दियो हम <laughs> सपना में मे जैन हार हारे पंचायत है, है? एक शेर के माना के पुरुष बलवान है माना कि पुरुष बलवान है पर जीतती हमेशा नारी है सावरिया के छप्पन भोग पर एक तुलसी भारी है સપનામાં ના જીતી પછી હું પંચાયત કરવી કે જન્મીને મરી જવું બસ એટલી જ વાત છે હે કે મરી બસ એટલી જ વાત છે છે એમાં તો માનવીને કેટલી બધી કાર્યક્રમના અંતમાં એક સરસ સાસુ વહુનું આ પંચાયતનું ઉદાહરણ આપી અને સમાપન કરીશ કે સાહેબ ખોટી પંચાયત ન કરાય પંચાયતને અંતે પંચાયત વધે સમાધાન ન થાય એક સાસુને આવી પંચાયત કરવાની ટેવ એની આ તું નવી નવી તો તને ઘરના થોડાક નિયમ બતાવી દઉં હા હા કીધું સાસુમાં જો આ ઘરની ગૃહમંત્રી અને નાણા મંત્રી હું છું એટલે દંડો એ મારા હાથ છે અને નાણાએ એ હું જ ખરશું છું મારા પતિ એટલે કે તારા સસરાજી આ ઘરના વિદેશ મંત્રી છે એટલે અમારે વિદેશમાં ક્યાં ક્યાં પ્રવાસ કરવા જવું ને એ તારા સસરાજી નક્કી કરે છે અને મારી દીકરી એટલે કે તારી નણંદ એ આ ઘરની કાપડ મંત્રી છે એટલે અમારે કેવી કેવી ડિઝાઇનના કપડાં પહેરવો ને એ મારી દીકરી નક્કી કરે છે અને મારો દીકરો એટલે કે તારો ધણી એ આ ઘરનો આપૂર્તિ મંત્રી છે એ હંધુય કમાવીને લઈ આવે અને અમે ખર્ચી બતાવીએ બોલ બહુ બેટા હવે તું કયો વિભાગ સંભાળીશ સાસુ માં હું વિરોધ પક્ષમાં ને સરકાર ઉથલાવવાનું વિચારીશ સાસુ કીએ દીકરી અમારે સરકાર છે ને ઉથલે એવી નથી ઉથલાવી દે એવી છે અને ઉથલાવી ન હકે ને તો ઉકલાવી દે એવી છે

આ જે અવિરત લડાઈ છે અવિરત સાસુ વહુના ઝઘડા છે એ ઝઘડાનો અંત ત્યારે જ આવશે જ્યારે ખરા અર્થમાં જો સાંભળજો ખરા અર્થમાં સાસુ માં બની જશે અને પુત્ર વધુ સગી દીકરી બની જશે સાસુ અને વહુ માટે યાદ રાખવા જેવા બે છોડ કાર્યક્રમના અંતે તમામ તમે જે સાંભળો છો એમાંથી થોડા ગણાએ ગ્રહણ કરી લઈએ ને દોસ્તો તો ઘણો બધો બદલાવ આવી શક્યો બે છોડ સાસુ અને હવે યાદ રાખવાના એક પ્રેમ અને બીજો વિશ્વાસ પ્રેમ અને વિશ્વાસ એવા છોડ છે જે કદી નથી કરમાતા અને જ્યાં પ્રેમ અને વિશ્વાસ છે ત્યાં ઈશ્વરનો વાસ છે એક વસ્તુ નથી સમજાતી જો તમે બધા બેઠા છો એટલે તમને કહું કે કોઈ પણ સાસુ છે કોઈ પણ માં છે મનોજભાઈ કોઈ પણ માં છે એમ ઈચ્છે છે કે પોતાની દીકરી સાસરિયામાં વધુમાં વધુ સુખી રહી પણ ઈજમાં પાછું એવું ઈચ્છે છે કે મારો દીકરો એની પત્ની પર હુકમ ચલાવે દરેક જોજો ભાઈ છે એવું ઈચ્છશે સાહેબ દરેક ભાઈ એવું ઈચ્છે છે કે મારી બેન સાસરિયામાં પાણી માંગે તો દૂધ હાજર થાય પણ એ જ ભાઈ નથી સમજતો કે એની પત્નીના ભાઈની પણ આ જ ભાવના છે આ ડબલ પોલિસી છે આ ડ્યુલ પર્સનાલિટી છે આ બે મોઢાની વાત છે મિત્રો એમ ન ચાલે ને આ સમજવું પડશે દરેકે અને જ્યારે આ સમજાઈ જશે કે મા બનીને સાસુ ઊભી રહેશે અને પુત્ર વધુ સાસુને પતિની માં નહીં પોતાની માં સમજશે ને ત્યારે આ સમસ્યાનું કાંઈક નિરાકરણ આવશે અરે કેટલી દીકરીઓની ભ્રૂણ હત્યા અટકી જશે વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટી જશે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન નહીં કહેવાય હા જોજો તમે અને ત્યારે આપણે દિલથી કહી શકીશું કે યા દેવી સર્વભૂતેશું માતૃરૂપેણું સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેશું શક્તિ રૂપેણું સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમઃ આરંભમાં નાઝીર દેખૈયાની ચાર લાઇન અંતમાં પણ નાઝીર સાહેબની સાહેબ અદ્ભુત ચાર લાઇન જીવનમાં ઉતારશો યાદ રાખશો તો ઝઘડા બંધ ન થઈ જાય તો મને કહેજો તમે સાહેબ નાઝીર દેખયા એમ કહે છે કે થોડું સમજ થોડું સમજ તો જિંદગી તારી ફરી જશે સમજીસ નહી તો કાળ કટારી ફરી જશે અરે નાદાન જિંદગી તો ઘડી બે ઘડીની છે સંપીને રહેજો નહીં તો પથારી ફરી જશે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત